તો ફરી એકવાર વીટીવી જનતાનો અવાજ બન્યું છે અને તેના માટેનું માધ્યમ બન્યું છે. વીટીવીના અહેવાલની વધુ એક અસર સામે આવી છે. જૂનાગઢના માળિયાહાટીના તાલુકાના ખંભાળિયામાં તમારી ચેનલ વીટીવીના અહેવાલની અસર થતા તંત્ર હરકતમાં આવ્યું. ખંભાળિયામાં ચાલતા ગેરકાયદેસર ઝીંગા ફાર્મ મામલે તંત્રએ તાત્કાલિક પગલાં લીધા. તંત્ર હરકતમાં આવ્યું અને ગેરકાયદેસર ઝીંગા ફાર્મ બંધ કરાતા સમસ્ત ગ્રામજનોએ વીટીવી ન્યૂઝનો આભાર માન્યો. મહત્વપૂર્ણ છે કે હજારો વીઘા જમીનમાં ઝીંગા ફાર્મના કેમિકલ યુક્ત અને ખારા પાણી ખેડૂતોના ઉભા પાકમાં ફરી વળતા મગફળીના પાકમાં મોટા પાયે નુકસાન થયું હતું. જે મામલો વીટીવી ન્યૂઝે આ માધ્યમથી સરકાર સુધી પહોંચાડ્યો હતો અને કુંભકર્ણની નિંદ્રામાં પોડેલા અધિકારીઓ હવે જાગ્યા. તાત્કાલિક ધોરણે 30 જેટલા ઝીંગા ફાર્મ બંધ કરાવવામાં આવ્યા. ઝીંગા ફાર્મ બંધ કરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને ગ્રામજનોએ ભેગા થઈ જમણવારનો કાર્યક્રમ પણ કર્યો. તાલુકાનું ગામ ખંભાળિયા, અમારે ઝીંગાનું ફાર્મ બંધ કરવા માટે વીટીવી વાળાએ અમારે બહુ આભાર બહુ સારું કર્યું. અમારા ગામ તરફ આખા વતી હું બધો આભાર માનું. હું સરપંચ તરકી ને હવે બધો માલ અટાણે લઈ ગયા, સાફ થઈ ગયું, બંધ થઈ ગયું. હવે જે છે એનું એ હક લઈને લઈ જાય. જે પ્રશ્ન હતો ઝીંગા ફાર્મનો, બરાબર, એ ઝીંગા ફાર્મને વીટીવીના માધ્યમથી ઝીંગા ફાર્મ બંધ થઈ ગયું ને વીટીવી વાળે સરકાર સુધી વાત પુગાડી અને ઝીંગા ફાર્મ બધા બંધ થઈ ગયા છે, અટાણે હકલાઈ ગયા છે અને હવે બીજી વાર ન ચાલુ થાય એવી સરકારને અમે માગણી કરીએ. જે હજારો ખેડૂતોને નુકસાની થઈ હતી એ નુકસાની બદલ બધા હેરાન થતા હતા, કોઈ તંત્ર સાંભળતું નહોતું, પણ વીટીવીના માધ્યમથી તે સરકાર સુધી અવાજ પહોંચ્યો અને તંત્ર હરકતમાં આવ્યું. ઝીંગા ફાર્મ અત્યારે બંધ થવામાં છે, બધાએ માલ સકેલી લીધો છે, અડધા સકેલે છે. તો હું એક ખૂબ ખૂબ આભાર માનું છું વીટીવીનો કે છેવાડાનું ગામ છે, કોઈ અમારો અવાજ સાંભળવા તૈયાર નહોતું, પણ વીટીવીના માધ્યમથી અમારો સરકાર અવાજ અને તંત્ર સુધી પહોંચ્યો, તંત્ર હરકતમાં આવ્યું અને આજે અમને જે ગામને ફાયદો છે એટલા માટે આજે ગામ આખું ભેરું થયું. અમારે જમણવારનો પ્રોગ્રામ છે, બધાના ચહેરા પર ખુશી દેખાય છે, એટલા માટે હું વીટીવી તેમનો તમામ સ્ટાફ હેડ બધાનો ખૂબ ખૂબ અમારા ગામ વતી ખંભાળિયા ગામ વતી આભાર માનું છું કે જો તમે અમારો અવાજ ઊંચો કરી અને તંત્ર સુધી પહોંચાડ્યો એ બદલ અમે ગામ વતી વીટીવીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.